કે બધા જે સિટીઝન છે આજના એ બધાને એમનું રાઇટ જે છે ને યુઝ કરવું જોઈએ, કેમ કે રિયલી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું વિધાનસભા ચૂંટણીનું, અને હું બધાને એ જ વિનંતી કરું છું કે તમે તમારો કિંમતી સમય આપો અને પોતાનું મતદાન અહીંયા આપો. પહેલી વાર મતદાન કર્યું છે એટલે ઉત્સાહ તો મતદાન કરવાનો. મેઇન જે મુદ્દાઓ છે એ અત્યારે મારા માટે તો મેડિકલ કોલેજની ફેસિલિટી વધારે મળે, સીટો વધારે, કોલેજની વધારે થાય એ મુદ્દો હતો વધારે. જેટલા બધા 18 વર્ષના ઉપરના છે યુવા મતદાન, બધાને વોટ આપવો જોઈએ, એ આપણો અધિકાર છે. એટલે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા આવી છું, પણ ગઈકાલ રાતથી હું બહુ ખુશ હતી કારણ કે હું પહેલી વાર મતદાન કરવા આવી હતી, અને આજ સવારે થોડી નર્વસ બી હતી કારણ કે ફર્સ્ટ ટાઈમ વોટિંગ હતું મારું. પણ મેં મારી જાતને એટલું કર્યું કે હું સારા પર્સનને વોટ આપી શકું એમ. બહુ હેપી છું વોટ કર્યા પછી, કેમ કે છેલ્લી 5 વર્ષથી આ સરકાર અમારી વચ્ચે રહી છે અને અમારી મદદ કરી રહી છે, અને જે ડેવલપમેન્ટ લાવવાના છે નડિયાદ મેં લાવી રહી છે. અને આ 6ઠી વખત બી હું એ જ ઈચ્છું છું કે આ સરકાર જ જીતશે અને આવતા ફ્યુચરમાં બી આ ફૂલ ડેવલપ કરશે. બસ યુવાધનને હું અપીલ કરવા માગું છું કે પોતાના ઘરેથી આજના દિવસે નીકળે અને પોતાની મનપસંદ સરકારને વોટ આપે. ફર્સ્ટ ટાઈમ વોટ હતો, બહુ ઉત્સાહ છે, અને મારી અપીલ છે કે બધા વોટ આપે અને વોટને સરકાર આપે, બધા અહીંયા આવે વોટ આપવા. આ પ્રથમ વખત મેં વિધાનસભામાં મતદાન કર્યું છે, તો તે પ્રમાણે મેં મતદાન કર્યું છે. મારી અપેક્ષા એ જ છે કે સરકાર, જે સરકાર ચૂંટાઈને આવે અમારા એરિયામાં કે આખા ગુજરાતમાં, તે સારા સુધારા લાવે અને યુવાઓ માટે પણ સારું કરે, મહિલાઓ માટે સારું કરે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.